नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनु स्वागत छे। आजे तारीख 23 सप्टेम्बर 2023, आजना बपोरना महत्वना हवामान समाचार जाणीशुं। जेमां गुजरात में अत्यारे फरी वखत भारे वरसादनी आगाही करवामां आवी छे। लो प्रेशर सिस्टम गुजरात उपर सक्रिय थई छे। लोकल सिस्टम अरबी समुद्रना भेजवाळा पवनो अने बंगाळनी खाड़ीनी जे सर्क्युलेशन सिस्टम छे तेना कारणे गुजरात में अत्यारे सौराष्ट्रना विस्तारों दक्षिण गुजरात मध्य गुजरात उत्तर गुजरात में भारे वरसादनी संभावना छे। જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલ માં હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને ગુજરાતમાં અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળી શકે। અત્યારની લાઈવ અપડેટ જોઈએ। અત્યારના સમયની આપણે વાત કરીએ તો અત્યારે ખાસ કરીને 2 વાગ્યાના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે, જામનગર આજુબાજુના વિસ્તારો, જેમાં ખાસ કરીને જામનગર, લાલપુર, ખંભાળિયા, શાપર, વેરાવળ, રાજકોટ, વાંકાનેર, ચોટીલા, સાવડી, ધ્રોલ આજુબાજુના વિસ્તારો તેમજ નવલખી, મોરબી, હળવદ, ધ્રાંગધ્રા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે, નિરોણા, ભુજ, ભસાવ, રાપર, આડેસર તેમજ ખાવડા આજુબાજુના વિસ્તારો, ધોળાવીરા, નાગવીરી, નિરોણા આ બધા જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। તો પોરબંદર આજુબાજુના વિસ્તારો અને ખાસ કરીને ધારી, બગસરા, સાવરકુંડલા, તુલસીશામ, રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા આજુબાજુના વિસ્તારો તેમજ અમરેલી, બાબરા, ગઢડા, વલભીપુર, ભાવનગર, શિહોર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ બોટાદ, બરવાળા, ધંધુકા, રાણપુર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જંબુસર, કરજણ, ડભોઈ તેમજ ભરૂચ આજુબાજુના વિસ્તારો, દહેજ, કોશંબા, વંકલ, ઉંબરપાડા, ડેડિયાપાડા આજુબાજુના જે વિસ્તારો છે, સુરત, બારડોલી, તાપી, નવસારી, બિલીમોરા, વાંસદા, ડાંગ તેમજ વલસાડ, ભવનાથ, અંબોસી, સાપુતારા, વાપી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ અત્યારે વરસાદની સંભાવના છે। તો મધ્ય ગુજરાતમાં વિરમગામ, અમદાવાદ, કપડવંશ, ધોળકા, નડિયાદ, ગોધરા, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર, થરાદ, પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, બાંસવાડા આજુબાજુના જે વિસ્તારો છે ખાસ કરીને પાટસણ, સુઈગામ, દિયોદર તેમજ પાટણ, સિદ્ધપુર, વડનગર, સાણસમા, હારીજ આ બધા જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના આજે રહેલી છે। હવે વાત કરીએ આજે સાંજના સમયે પણ ખાસ કરીને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદી માહોલ જામશે, જેમાં સૌરાષ્ટ્રમાં ઉના, વેરાવળ, મહુવા, તળાજા, પાલીતાણા, ગારિયાધાર, અમરેલી, ધારી, બગસરા, વિસાવદર, સાવરકુંડલા, જેસર બગદાણા, રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ તેમજ અમરેલી સાઈડના વિસ્તારો, મોરબી, સુરેન્દ્રનગર, થાન, ચોટીલા તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ, અમદાવાદ, કપડવંશ, લુણાવાડા, ધોળકા, નડિયાદ, ખંભાત, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર અને અલીરાજપુર આજુબાજુના વિસ્તારો તેમજ વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, રાજપીપળા એટલે કે નર્મદા જિલ્લો, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતા સૌથી વધારે રહેલી છે। તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, ડુંગરપુર, હિંમતનગર, મહેસાણા આજુબાજુના વિસ્તારો તેમજ ખાસ કરીને આખા ગુજરાતની અંદર આજે વરસાદી માહોલ ફરી વખત જોવા મળશે। આજે રાત્રિની અપડેટ જોઈએ તો 2 વાગ્યાથી 3 વાગ્યાના સમયગાળા દરમિયાન ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ, કપડવંશ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નડિયાદ, ધોળકા, ખંભાત આજુબાજુના વિસ્તારો તેમજ ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, સુઈગામ, પાલનપુર, ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે। આગામી સમયની અપડેટ જોઈએ તો આગામી સમયમાં જે સિસ્ટમ બનવાની છે, ખાસ કરીને જે થાઈલેન્ડ, મ્યાનમાર આજુબાજુના જે વિસ્તારો છે તેની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, તે આગળ વધી અને આગામી 4 તારીખથી લઈ 12 તારીખ સુધીની અંદર તે બંગાળની ખાડીમાંથી એક વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે અને આગળ વધી શકે। તો અરબી સમુદ્રમાં પણ એક યુએસી સક્રિય થઈ છે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, તે પણ વાવાઝોડું બનવાની કેટલાક હવામાન નિષ્ણાંતો માની રહ્યા છે, પરંતુ આગામી સમયની અંદર તેનો સંપૂર્ણ ખ્યાલ આવશે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમ છે તે લો પ્રેશર બની ગુજરાતમાં ભારે વરસાદ લાવે અથવા તો વાવાઝોડાના રૂપમાં આગળ વધી શકે, પરંતુ જે બંગાળની ખાડીની સિસ્ટમ છે તે આગળ વધી ઓમાન તરફ જાય, બંગાળની ખાડીથી અરબી સમુદ્ર તરફ તેવી શક્યતાઓ રહેલી છે।
तो आ था आजना बपोरना हवामान समाचार। फरी वक्त मळशुं नवी अपडेट में। जोता रहेजो ओनली खेडूत हेल्प।